નમસ્કાર વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા વિવાદ આજે કોઈ જ વિવાદની વાત નથી કારણ કે આજે સાવચેતીની આપણે વાત કરવાના છે છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ કે માસ્ક થી મુક્તિ મળવી જોઈએ ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે અને ઘણા બધા લોકો એ તો વગર એટલે સરકારે હજુ નિર્ણય નથી લીધો અને તેમ છતાં લોકોએ નિર્ણય લઈ લીધો છે કે મારે તો માસ્ક પહેરવું જ નથી કારણ કે કોરોના તો છે જ નહીં મારી આસપાસ ક્યાં કોરોના છે કેટલા એવા કેસીસ આવી રહ્યા છે જો તમે આવું વિચારતા હોય તો સાવચેત થઈ જવાની જરૂર છે ચીનથી તમારે શિક્ષણ મેળવવાની જરૂર છે કારણ કે ચીનમાં તમને યાદ અપાવી દો અત્યારે જે ચીને જ આ રોગ આપ્યો છે તેવું કહેવામાં આવે છે કોરોનાનો રોગ આપ્યો છે અને હાલ ચીનમાં હાહાકાર મચેલો છે રોજના કેસ આવી રહ્યા છે અને વાર નહીં લાગે કેટલા એવા શહેરો છે ચીનમાં કે જ્યાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે લોકો ઘરની અંદર પુરાઈ જાય છે એ પ્રકારની પરિસ્થિતિ છે અને તમને મારે વધારે યાદ અપાવવાની ક્યાં જરૂર છે ભાઈ આપણે પણ જોયું છે ને કયા પ્રકારનું લોકડાઉન આવ્યું હતું કેવી કેવી પાબંધીઓ વચ્ચે આપણે જીવ્યા છીએ ઘરમાં કદાચ અનાજ પણ ઓછું થઈ ગયું હોય તો એ ઓછા અનાજે પણ આપણે ઘર ચલાવ્યું છે બાળકોની જે પણ ફરમાઈશો હોય એ બાળકોને આપણે કીધેલું છે ભાઈ એ લોકડાઉન કે ભાઈ તું સાવચેત રહે અત્યારે આપણે કંઈ નહીં લાવી શકીએ કારણ કે બહાર જવાય એ પરિસ્થિતિ નથી શું તમે એવું ઈચ્છો છો કે ફરી એ પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે અત્યારે એટલા માટે મારે કહેવું પડે છે કે નવો વેરિયન્ટ એક્સ ઇ ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે વડોદરામાં પહેલો આ કેસ સામે આવ્યો છે પરંતુ કેટલાક તબીબો એવું કહી રહ્યા છે વધારે ચિંતાની જરૂર નથી કારણ કે એટલો ભયંકર નથી તેમ છતાં પણ સાવચેતી જરૂરી જરૂરી છે છે માસ્ક પહેરવું તમે એમ કહો કે યાર મને માસ્ક પહેરવાની સલાહ આપે છે આમણે તો માસ્ક પહેર્યું નથી હું તમને એટલા માટે જણાવી દઉં કે હું અત્યારે સ્ટુડિયોમાં છું મારી આસપાસ પણ જેટલા લોકો હશે એ લગભગ છ થી દસ ફૂટનું અંતર અમારી વચ્ચે છે અને જે નિયમો છે એ પ્રમાણે તમને ખબર છે દો ગજકી દૂરી એટલા માટે તો એ દૂરી સાથે જ અમે નિયમો સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મારી સાથે સ્ટુડિયોમાં પણ જે પેનલમાં જોડાયેલા છે તે પણ એટલા ડિસ્ટન્સ સાથે બેઠેલા છે એટલે એવું નથી કે અમે ફક્ત સલાહ આપીએ છીએ અને એ સલાહ અમે અનુસરતા નથી પરંતુ તમારે આ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અને માસ્કથી મુક્તિ જો મેળવવાની વાત કરો છો તો મહેરબાની કરજો એ મુક્તિ કદાચ હાલ તો

ચોવીસ કેસ ગાંધીનગરમાં છે અમદાવાદમાં આઠ કેસ છે વડોદરામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે હવે ચિંતા કરો હવે હું તમને કહી રહી છું કે જો તમે એવું વિચારી રહ્યા છો કે મારે માસ્ક થી મુક્તિ જોઈએ છે તો આ કેસના આંકડા જોઈ લેજો અને પછી કહેજો કે માસ્ક પહેરવું જરૂરી છે કે નહીં સોશિયલ ડિસ્ટન્સ પણ આગળના સમયમાં જરૂરી થઈ જશે કારણ કે અત્યારે કેસીસ વધી રહ્યા છે અને આપણે એવું ઈચ્છીએ કે આ કેસિસ વધારે ન વધે એ કંટ્રોલમાં આવી જાય પરંતુ જે નવો વેરિયન્ટ છે એક્સ ઇ આ જે વાત આપણે તેની કરવાના છે એટલે હજુ તો એક જ કેસ આવ્યો છે આ ચેપી રોગ છે આ ચેપી વેરિયન્ટ છે કે કયા પ્રકારનો વેરિયન્ટ છે કેટલી ઘાતક અસરો કરે છે આ અંગે પણ આપણે વાતચીત કરીશું મારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે ડોક્ટર જયેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે સિનિયર ફિઝિશિયન ઘણી ઘણી વખત આપણે કોરોનાની ડિબેટ કરી છે અને તેમાં સર આપણી સાથે જોડાયેલા છે અને ઉચિત તેઓએ માર્ગદર્શન હંમેશા આપ્યું છે અને એ સલાહ જ્યારે આપણે અનુસરી છે તો આપને પણ ફાયદો થયો છે યાદ રાખજો આ જેટલા લોકો એ કદાચ એ સલાહને જાણી છે સમજી છે એ લોકોને ફાયદો થયો છે હું શ્યોરિટી સાથે કહી શકું છું આ સાથે જ આપણી સાથે જાણીતા કલાકાર અર્ચનભાઈ ત્રિવેદી છે તેઓ સતત આપણી સાથે પહેલાં પણ ચર્ચામાં ઘણી વખત જોડાયા છે ને સખત એવો પોઝિટિવ વાતો કરી છે આજે પણ એ પોઝિટિવ વાતો લઈને આવ્યા છે આપના માટે ડોક્ટર પ્રવીણ ગર્ગ આપણી સાથે છે તબીબ છે જાણીતા ડોક્ટર ગર્ગ પણ સતત કોરોનામાં તેઓ પણ આપણને માર્ગદર્શન આપતા આવ્યા છે એટલે આજની ડિબેટ

ઇઝરાયલ જુઓ ઓસ્ટ્રેલિયા જુઓ યુકે જુઓ લંડન યુનાઇટેડ કિંગડમ યુએસએ એ દરેક જગ્યાએ ત્રણ ત્રણ પ્રોફિલેક્ટિક ડોઝ સાથે બધાને આપેલા વેક્સિનેશન પછી પણ ત્યાં કોરોના વકર્યું છે એ બતાવે છે કે એ પ્રિવેન્શન કરવાનો માત્ર કોઈ રસ્તો હોય તો એક માસ્ક છે અને બીજું વેક્સિનેશન છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર્સથી આપણે હાથ સાફ કરતા રહીએ ટ્વેન્ટી સેકન્ડ્સ આપણે હાથ ધોઈએ સાબુથી એ બિલકુલ જરૂરી છે માટે માસ્ક છોડવાનો જે આઈડિયા કરતા હોય એ મહેરબાની કરીને ના કરશો જે ગવર્મેન્ટે કરેલા છે લોકલ ગવર્મેન્ટ રિજિયોનલ મહારાષ્ટ્રની અંદર કે દિલ્હીમાં કે એ લોકોને બી આપના માધ્યમ થ્રુ મારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આવા રિસ્ક ના લેશો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ ડિક્લેર નથી કર્યું કે તમે માસ્ક ના પહેરો તો તમે લોકલ લોકલ શું કામ પોલિટિકલ ગેઇન કરવા માટે આ બધું કરો છો દેટ ઇઝ નોટ નેસેસરી બિલકુલ લોકો લોકો પણ એ જ કહેતા હોય છે કે નેતાઓ તો ભીડ ભેગી કરીને માસ્ક પહેર્યા વગર વરઘોડો કાઢતા હોય છે અમે શું ગુનો કર્યો એ લોકો વરઘોડો કાઢે તો અમે અમે માસ્ક વગર કેમ ના ફરી શકીએ તો અર્ચનભાઈ એવા લોકોને શું સલાહ છે પહેલા તો આપની મારે તો સ્પષ્ટ શબ્દો સાથે એમ કહેવું છે કે આ માસ્ક એ માત્ર કોરોનાના એક ડરને કારણે જો આપણે પહેરતા હોઈએ તો હવે તો પોલ્યુશન એટલું બધું છે કે તમારે માસ્ક હંમેશને માટે ધારણ કરવું જ જોઈએ કારણ કે નહીં સુધરે આપણી આપણી જે માનસિકતા છે ને દાખલા તરીકે સરકાર ગમે તેટલા પ્રતિબંધો મૂકે એ પ્રતિબંધોની અવગણના કરીને ત્રીસ ટકા પ્રજા એવી છે કે જે કદાચ સમજી શકી છે અને આ સમજણને સાથે એ લોકો માસ્કની સાથે વેક્સિનની સાથે અદ્ભુત રીતે જીવન જીવી રહ્યા છે પણ સિત્તેર ટકા પ્રજા તો એ છે જ કે જે એવી બહાદુરીમાં જીવે છે કે અમને કશું ન થાય તમે રસ્તા ઉપર જુઓ તમે કોરોનાના કાળ સિવાયની વાત કરો તે છતાં પણ લોકો કદી કરતાં કદી જાણે સમજવા ન માગતા હોય એવી એવું પ્રણ લઈને આવ્યા હોય આવા કાર્યક્રમો માત્ર સાંભળી બીજા કાને ન કાઢો સાચે જ ચેતી જવાની જરૂર છે અને ગુણાકાર થતા વાર નહીં લાગે બિલકુલ બિલકુલ અને આપણે તો અનુભવી ચૂક્યા છે બીજી લહેરમાં આપણે જોયું છે લગભગ દરેક પરિવારમાં કોરોનાના કેસ હતા એવા પરિવાર પણ આખા આખા પરિવાર સંક્રમિત થયા હતા કોઈ એવો કદાચ પરિવાર નહીં હોય કે જેનામાં એ પરિવારમાં કોઈ સંબંધીનું પાડોશી હોય કોઈ પણ હોય એનું ડેથ ના થયું હોય લગભગ અહીંયા બેઠા છે એમાંથી પણ પરિવારના નજીકના લોકોના ડેથ પણ થઈ ચૂક્યા છે એટલે આપણે આપણા સ્વજનોને ગુમાવી ચૂક્યા છે આ એવો રોગ છે જે આપણા લોકોને જ આપણાથી દૂર લઈ જાય છે અને આપણે જોયું છે કે કયા સોશિયલ ડિસ્ટન્સ સાથે તમે એક રૂમમાં હોય બીજા રૂમમાં તમારો તમારો પરિવાર હોય તમારો દીકરો હોય તમારે એનાથી અલગ રહેવું પડે એ પરિસ્થિતિ આપણે જોઈ છે તો ફરી એ પરિસ્થિતિ ન આવે

અને આવનારા ખાસો વર્ષો સુધી આ કોરોના આપણે વચ્ચે રહેવાનું છે ઇટ શુડ બી વેરી વેરી ક્લિયર ઇન ઈચ એન્ડ એવરી પર્સન માઇન્ડ આ કોરોના બહુ ચતુર ભેદી વાયરસ છે એ દરેક થોડા થોડા સમય મે એમનો રૂપ બદલીને કોઈ ના કોઈ જગ્યા ઉપર સ્પાઇક પ્રોટીન ઉપર મ્યુટેન્ટ થઈને એમનો સ્ટ્રેન દરેક વખત દરેક બે ત્રણ મહિનામાં એ ચેન્જ કરતો હોય અને પછી WHO એમને અલગ અલગ જુદા નામથી આલ્ફા બીટા ગામા ડેલ્ટા ડેલ્ટા પ્લસ ઓમિક્રોન પછી આ ઓમિક્રોન આપ્યું તો એ તો એ કોરોનાનો વાયરસ આવનારા ખાસો વર્ષો સુધી આપણે વચ્ચે રહેવાનો છે અત્યારે જે કોરોના એક્સી ની વાત કરી એ જો વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટ હતો આના બે સબ વેરિયન્ટ હતા બી વન અને બી અને આ બી વન અને બી ના હાઇબ્રિડ મ્યુટેશનથી જ આ એક્સી નવો વેરિયન્ટ ડિટેક્ટ છે ઘણી બધી કન્ટ્રીમાં ઇન્ફેક્શન બહુ વધારે ફેલી રહ્યો છે આમાંથી જો મૂળ વાત રિસર્ચમાંથી અત્યારે બહાર આવી રહી છે આ છે કે આ ઓમિક્રોન કરતા ટેન ટાઈમ્સ વધારે ટ્રાન્સમિટેબલ છે અને એની ઇન્ફેક્ટિવિટી ટેન ટાઈમ્સ મોર છે એટલે એ ઇન્ફેક્ટેડ પર્સનથી નોર્મલ હેલ્ધી માણસમાં દસ ગુણા ઝડપથી ફેલે છે પણ જોડે જોડે આ એક રાહતના સમાચાર પણ છે કે અત્યાર સુધીમાં આ એક્સી વેરિયન્ટથી બહુ વધારે મોર્ટિલિટી કે ફેટિલિટી કે એટલી બહુ વધારે જોવામાં નહીં મળી આ એક રાહતના સમાચાર છે પણ આપણે બધાને આ એક્સી વેરિયન્ટથી પેનિક કે ભયભીત થવાની જરૂરત નથી પણ સાવધાની વધારે રાખવાની જરૂરત છે તો દરેકને આ એક્સી એક્સી વેરિયન્ટના નામથી બહુ પેનિક ગભરાવાની જરૂરત નથી પણ સાવધાની જે પહેલા આપણે ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર કે ત્રીજી લેયરમાં જે જેવી રીતે રાખતા હતા એવી રીતે સેમ ટુ સેમ સાવધાની ફરીથી જ કરવી પડશે યાદ છે કે પહેલા જયારે આ ડેલ્ટાનો પહેલો કેસ લંડન થી આવ્યો હતો હું અને જયેશભાઈ કેટલા ટીવી ઇન્ટરવ્યુમાં જ આપ્યા હતા કે વી હેવ ટુ લાઈક વોર લાઈક સિચ્યુએશન થી પાંચ થશે હજાર થશે દસ હજાર થશે એન્ડ એવરી વન હેઝ સીન ઇટ હાઉ ફાસ્ટ ઇટ ગ્રોથ

એક્ટિવ કેસ કેસ હતા અને આજે એપ્રિલ આવ્યા છે એટલે છેલ્લા નવ દિવસનો જ આંકડો છે કે સાતમાથી ચોત્રીસ થતાં ફક્ત એક અઠવાડિયું જેટલો જ આ સમય લાગ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા અત્યારે એકસો ચૌદ છે એટલે ડોક્ટર જયેશ આ વધી એટલે સંક્રમણ તો ફેલાવાનું છે એ નક્કી છે આ આંકડા પરથી એવું ગણી શકાય

એના બદલે આ નાઇન પોઈન્ટ એટ વધારે સ્પ્રેડ થવાનો તો એ સંજોગોમાં આ જે હજુ આપણે ગતિ દેખાય છે એ ધારવા પ્રમાણે ઘણી હજુ ઓછી છે અને હજુ આના કરતાં વધારે અનડિટેક્ટેડ કેસ હશે એને પૂરેપૂરી શક્યતા છે ઓકે એક એટલે એક વર્ગ એવું કંઈ પણ રહ્યો છે વૈજ્ઞાનિકોનો અને જે જે આની સાથે જોડાયેલા છે તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો એ વર્ગ એવું કહી રહ્યો છે કે જૂનમાં કેસીસ વધી શકે છે આ ચોથી લહેર જૂનમાં આવી શકે ચીનમાં તો આવી ગઈ ચોથી લહેર ભારતમાં આવતા બાર નહીં લાગે બિલકુલ સાચી વાત છે કારણ કે આ ચોથી લહેરની શરૂઆત જ છે એમ કહીએ તો ચાલે ઓકે દિસ ઇઝ ધ બિગિનિંગ અને હવે જે સ્પ્રેડ થશે એ પ્રમાણે ડિફરન્ટ એરિયા અમદાવાદમાં બી આવી ગયેલો છે બરોડાની એકલાની વાત કરવાની જરૂર નથી અમદાવાદમાં બી ડિટેક્ટ થયેલું છે એટલે આ સ્પ્રેડ તો થવાનું જ છે અને આ ઇન્ટરનેશનલ ટુરિઝમ આપણે જે ખોલેલું છે જે ખોલવું બી પડે એમાં કઈ ખોટી વસ્તુ છે નહીં તો એ ખોલવાને કારણે લંડન ને યુકે ને એમાંથી આ વેરિયન્ટ આયેલો છે અને યુકે માં એવું કહેવાય છે કે સાઉથ આફ્રિકા અથવા યુકે પોતાના માંથી યાદ થયેલો વેરિયન્ટ છે કેટલાક જણા એવું બી કહે છે કે આ નેધરલેન્ડથી આવેલો છે પણ વોટ એવર ઇટ ઇઝ આ વસ્તુ એ છે કે એની ઇન્ફેક્ટિવિટી વધારે છે અને આપણે સતેજ જ રહેવાનું જેવી રીતે ડોક્ટર ગર્ગે બી વાત કરી છે કે સતેજ રહેવું જરૂરી છે અમે તો ફ્રન્ટ લાઈન વર્કર્સ હતા એટલે અમને ખબર છે કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી અમે લોકોને જોયેલા છે એટલે બહુ

દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે અને જેને નથી જ સમજવું એ ઉકેલ તમારી સામે હોવા છતાં એને કેવી રીતે અવગણવા એનો દ્રષ્ટિકોણ એ લોકોની પાસે ચરમસીમા ઉપર હોય છે બહુ નાની એમથી વાત કરું કે તમારી આસપાસના એટલા બધા લોકો કે જે તમારા મિત્રો હોય તમારા સ્વજનો હોય અથવા તો તમે એક સાથે રહેતી સોસાયટીમાં હોવ પોળમાં હોવ તમે જુઓ કે દરેક જણની પાસે તુક્કાઓ ખૂબ છે તર્ક ખૂબ છે અરે કશું ના થાય યાર એક માસ્ક ના એમાં શું આખો દે શું માસ્ક શ્વાસ ચડે છે યાર ખબર છે પછી તમે જ રસ્તામાં છીંક આવે ત્યારે આમ કરીને બધું બધું યાર નથી હોતું ઘેર ગયું માસ્ક યાર જે થવાનું હશે થશે કેટલોક વર્ગ એવું માનીને જીવે છે કે જીવનમાં ઈશ્વરે લખેલું સંપૂર્ણ સત્ય હોય છે જીવન મરણ અને પરણ લગન જન્મ મરણ અને પરણ એમ કે ઈશ્વર નિર્ધારિત છે એટલે બધું નક્કી જે થવાનું છે થશે આ રીતે પોતાને બિંદાસ્ત ગણીને જીવતા લોકો છે એ પોતાને માટે નહીં બીજા બધાને માટે જોખમી છે છે ને છે એટલે હું તો એમ કહીશ કે તમારે તો ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ પણ બીજા બધાને પણ જેણે માસ્ક ન પહેર્યું હોય ખિસ્સામાં છે ને પંદર વીસ માસ્ક લઈને જ ફરવું જોઈએ જેના ગાલ ઉપર મોઢા ઉપર આ માસ્ક તમે ના જુઓ ઓન ધ સ્પોટ એને એક સપ્રેમ ભેટ કરો આ કરવું પડશે જી અર્જુનભાઈ પણ બાના કેવા બતાવતા હોય છે લોકો તમને તમે પણ સાંભળ્યા હશે કે આ બાના અમે પણ રિપોર્ટ કરીએ છીએ ત્યારે અમે પણ પૂછતા હોય છે તો હજી બધી બાના હોય છે ભૂલી ગઈ મારા ખિસ્સામાં જ હતું મને ખબર નથી અને કદાચ ખિસ્સામાંથી પછી કાઢે કે હા ભૂલી ગયા લઈને ફરે સાથે લઈને ફરે પણ પહેરવાનું નહીં હા એટલે આવા બાના તમે પણ સાંભળ્યા હશે તમારા કોઈ એવા અનુભવો કે એવા કોઈ બાના તમને યાદ આવતા હોય તો અને આપણે તો પાછળ ગાડી ચલાવતા ચલાવતા આપણે અહીંયા ગુજરાતીઓને માવા મસાલા ખાવાની ટેવો હોય ને એટલે માસ્ક પહેરે ના પહેરે થૂકવાની ટેવો હોય રસ્તામાં એ સૌથી ખરાબ ટેવ અને આ જ છે દરેકની પાસે તૈયાર બાના છે પણ દરેકની પાસે સાચા કારણો હોતા નથી એટલે બાના કાઢવા પડે છે આમાં માસ્ક ન પહેરીને તમે શું મોટી સુરવીરતા પુરવાર કરવા માગો છો મને ખરેખર નથી સમજાતું તમે ગાડીમાં હોવ ચાલતા હોવ ટુ વ્હીલર પર હોવ જો કેટલીક વસ્તુઓ કેવી છે કે જે માસ્ક સિવાય પણ જોડાયેલું છે જે જીવનમાં એક સાથે એનો પ્રવેશ થવો જોઈએ જેમ કે હેલ્મેટ એ તમારી સેફ્ટી માટે છે સવાલો તો એવા આવે કે અમારું માથું છે યાર ફૂટવું હોય તો ફૂટે અરે એમ ન હોય દોસ્ત તમારી સાથે તમારા મા બાપ જોડાયેલા છે તમારો પરિવાર જોડાયેલો છે એવી રીતે આ માસ્કની સાથે પણ આખો પરિવાર જોડાયેલો છે તમારે ન પહેરવાની પાછળના જે બાના બતાવવા પડે છે એ બાનાઓની જગ્યાએ તમારે પહેરવા માટેના કારણો શોધવા જોઈએ તમારે સતત માસ્ક સાથે એટલા માટે રહેવું જોઈએ કે પહેલાં મેં કીધું એ પ્રમાણે કે માત્ર કોરોનાનો જે હાવ છે એ હાઉ જ છે એવું ન માનતા આ ગુણાકારમાં વધી રહ્યું છે વધવાનું છે બધું પાણી વહી જાય પછી આપણે પાળ બાંધીએ એ ન કરીએ અને શેઠની શિકણ ઝાંપા સુધી ન રાખીએ એક કાંડથી સાંભળીને બીજા કાંડથી કાઢી નાખ્યું એ ના કરીએ ડોક્ટર ગર્ગ છે ડોક્ટર ત્રિવેદી સાહેબ છે આ સંધ્યા છે સંધ્યાજીએ પણ કેટલી સરસ રીતે તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યા તો આ દરેક વસ્તુઓને ગંભીરતાથી લો આવા તો કંઈક કેસો આવવાના છે આવા તો કંઈક રોગ આવવાના છે પણ એની સામે માત્ર ને માત્ર આપણી તકેદારી મહત્વની બિલકુલ નિયમ કાયદા જે બનાવ્યા છે ખાલી એમ એમને નથી બનાવ્યા પણ લોકો એવું માને છે કે નિયમ કાયદા તો તોડવા માટે જ બનાવ્યા હોય અને આપણા લોકો તો પાછી એવા છે કે માસ્ક માની લો કે મેં પહેર્યું હોય ને બાજુવાળા ન પડે તો આપણે કાઢી નાખે ભાઈ તારે શું માસ્ક પહેરવાની જરૂર છે કે આપણા લોકો એવા છે અને આ પ્રકારની સલાહો આપે હા ડોક્ટર ગર્ગ આપ પણ હસી રહ્યા છે આપે પણ આવા આવા જોયા હશે પેશન્ટ આવા જે આ પ્રકારના જવાબો આપતા હશે છેલ્લા બે મહિનાથી તો આવી રીતનું એક એન્વાયરમેન્ટ અમારી ક્લિનિક ઉપર બહાર રોડ ઉપર બધાના મનમાં એક ફોલ્સ ફિયર આવી ગયો છે કે કોરોના તો કમ્પ્લીટલી જતો રહ્યો ક્લિનિકની બહાર પેશન્ટ બસ વિધાઉટ માસ્ક પહેનેલા હોય અને એઝ સુન એઝ રૂમમાં એન્ટર કરે ત્યારે બે મિનિટ માટે ઊંચો કરે પછી જ્યાર સુધી ક્લિનિક થી બહાર નીકળે તો ફરીથી એટલે હું પર્સનલી આવી રીતની મારી એક વિઝન છે કે માસ્ક પહેનતા માસ્ક ને વ્યવસ્થિત પહેરવું બહુ ઇમ્પોર્ટન્ટ હા આપડે હજી પણ આ એજ્યુકેશન કે જે એટીકેટ છે એમાં બહુ ખાસી ભૂલ છે નાઇન્ટી પરસેન્ટ ઓફ ધી પીપુલ યુઝ ટુ વીયર માસ્ક જસ્ટ એક ગવર્મેન્ટ ને કેતો સેફટી માટે કે કોરોના ફિયર માટે અત્યારે આજની ડેટ વાત કરું સેકન્ડ લેરની વાત જુદી હતી આજની ડેટમાં બધા માસ્ક ઓનલી જસ્ટ શો કે એક ફોલ્સ ગવર્મેન્ટના ફિયરના કારણથી ફોર્માલિટી માટે આપણે પહેરીએ છે એવું કહી શકાય ફોર હેલ્થ કેમ કે માસ્ક પહેરવાનો ઇમ્પોર્ટન્ટ નથી માસ્ક વ્યવસ્થિત પહેરવાનો ઇમ્પોર્ટન્ટ છે કેટલા પેશન્ટ્સના મેં જોયા છે એક જ માસ્ક પંદર પંદર વીસ દિવસ સુધી ચાલુ કોઈ એટિકેટની બે મિનિટ માં ઊંચો કરે નીચો કરે બહાર કાઢે ઉધરસ કરે તો નો બડી ઇઝ ફોલોઈંગ જે સ્ટ્રીક જે પ્રિકોશન્સ જો પહેલા જ્યારે સેકન્ડ લેયર પીક ઉપર હતી એવરી વન વોઝ ફોલો સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ ગવર્મેન્ટ નોમ્સ પણ અત્યારે તો માસ્ક બસ જસ્ટ એક શોપીસ તરીકે બસ બધા વાપરતા હોઈએ ટાઈ તરીકે પહેને બે મિનિટ પહેને પછી ઇટ્સ નોટ યુઝફુલ ના વાયરસ ઇઝ વેઇટિંગ ફોર યુ આઉટસાઇડ ને ઇટ કેન ગો ટુ ગમે તે મુવમેન્ટ ઉપર એ જઈ શકે છે એટલે માસ્ક પહેન મારી પર્સનલ રાય છે માસ્ક પહેનતા કરતા માસ્ક ને વ્યવસ્થિત પહેનો બિલકુલ તો માસ્ક પહેરો વ્યવસ્થિત રીતે પહેરો આ એક એક મોટી અને પહેલી આ સલાહ છે આગળ શું થવાનું છે આગળ કઈ રીતે કારણ કે નવો વેરિયન્ટ આવ્યો છે નવો વેરિયન્ટ કેટલો ઘાતકી છે કઈ રીતે ફેલાશે ક્યાં સુધી લઈ જશે આ આંકડો ક્યાં સુધી કારણ કે અત્યારે આપણે જોઈએ તો એકસો ચૌદ એક્ટિવ કેસ છે અને આજના કેસ ચોત્રીસ છે આ ચોત્રીસને ચારસો થતાં પણ વાર નહીં લાગે તો આગળ પણ આ નવા વેરિયન્ટ વિશે વાતચીત કરીશું લક્ષણો કયા પ્રકારના છે કઈ રીતે આપણે સાવચેત રહેવાનું છે પ્રિકોશન ડોઝ કેટલો જરૂરી છે જે શરૂ થઈ રહ્યો છે તે અંગે વાત કરીશું બ્રેક બાદ કોરોના રિટર્ન જી હા અત્યારે જે કેસીસ છે તમારે સ્વસ્થ બનવું છે આ તમારે નક્કી કરવાનું છે અર્ચનભાઈ થોડીક વાત કરવા ઈચ્છી રહ્યા છે થોડા અનુભવ આપની સાથે શેર કરવા ઈચ્છી રહ્યા છે કદાચ એ અનુભવો તમે પણ કદાચ તમારી લાઈફ સાથે સાંકળી પણ શકશો જી અર્ચનભાઈ જેમ કે ગર્ગ સાહેબે ગયું કે માસ્ક ચોક્કસ રીતે પહેરાવા જોઈએ આપણે ત્યાં લગભગ માસ્ક ને લટકાવવામાં આવે છે અને એને કાનની એક કાનને હેંગર બનાવી અને એના ઉપર લટકાવી દેવાનો છે એવું સમજીને જ માસ્ક પહેરવામાં આવે છે પછી માસ્કને ઘરમાં આવી અને જાણે આ સોનાની લગડી હોય એવી રીતે એની કાળજી લેવામાં આવે માસ્કની અને એક માસ્ક કેટલા દિવસ પહેરાવો જોઈએ એવો કયો માસ્ક છે કેટલા કલાકો પહેરાવો જોઈએ પણ આ બધી કોઈ સમજણ વગર માસ્ક આઈને ખીંટીએ લટકાવી દેવામાં આવે છે આ સમજણ જે છે ને એ કેળવવી પડશે અને તમારી પાસે આ સમજણ છે કારણ કે આ બે વર્ષમાં આ જ બધું આપણે જોયું છે અને આપણે ત્યાં શું થયું છે કે વાતોને કેવી રીતે વડા કરવા વાતોનું કેવી રીતે વતેસર કરવું જેમ કે દાખલો આપવો એક કે આપણે એમ કહીએ કે ભાઈ હવે યાર કેટલા બધા લોકો યાર આમાં મરી ગયા છાપા વાંચો ટીવી જોવો યાર કેટલા બધા લોકો મરી ગયા બહુ ખરાબ થયું યાર આ ગજબનો રોગ છે આવું બોલવા વાળા તમને નેવું ટકા મળશે પણ એ આવું નથી કરવાનું એની સમજણવાળા તમને બહુ ઓછી માત્રામાં લોકો મળશે આ થયું છે એ પણ નથી અને એને એમ જ છે કે હું તો ક્યાંય ગયો નથી યાર મારે તેવી કોઈ જગ્યાએ જવાનું નથી મારે એવા લોકોને મળવાનું નથી એવા કોઈના સંપર્કમાં મારે આવવાનું નથી હું શું કામ માસ્ક પહેરું તમારે કોઈના સંપર્કમાં નથી આવવાનું હતું પણ તમારા સંપર્કમાં તો કોઈક આવી શકે ને તો એ ક્યાંથી આવ્યા છે શું લઈને આવ્યા છો તમને ક્યાં ખબર છે અને તમે તમારી જાતને ડૉક્ટર અથવા ઈશ્વર માનવાની જગ્યાએ તમે જે છો એ માની અને તમે એક પરિવારમાં કોઈ પણ એક ભૂમિકા ભજવી રહ્યા છો કે જેમ કે તમે બાપ હોઈ શકો દીકરા હોઈ શકો પતિ હોઈ શકો આ તમારી જવાબદારી છે કે તમારા કુટુંબને તમારે કેવી રીતે સાચવવું ને કેવી રીતે જાળવવું ફરી વખત કહું છું વધતા વાર નથી લાગતી જેમ કે નાનો આમ તો તાવ આવ્યો હોય ને એ તાવ ઝડપથી આવે પણ એને મટતા વાર લાગે બહુ વાર લાગે એટલે કોઈ પણ રોગને આમ સામાન્ય રીતે ન લો અને ભગવાને તમને ભલે ડાબો હાથ આપ્યો પણ દરેક વાતને ડાબા હાથે ન લો તમારે સમજી અને જીવનમાં ટકવાની જરૂર છે એટલે વિચારો સાથે ટકો સમજણની સાથે ટકો કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ તમારી સાથે વાત કરનાર તમારું અહિત નથી ઈચ્છતા આ યાદ રાખો અને તમે કે ગભરાવ નહીં સલાહ આપવી જ પડે એટલા માટે આપવી પડે કે તમે તરત ભૂલી જાઓ છો ભૂલી ના જાઓ એટલા માટે તમારું હેમરિંગ થવું જ જોઈએ રોજ તમને જેટલા મળે બધા લોકોએ આની વાત કરવી જોઈએ માસ્ક ની વાત કરવી જોઈએ કોરોનાની વાત કરવી જોઈએ આ માત્ર ડર નથી આ તમારા ઘરમાં પ્રવેશ કરશે બધી હોવાહુ કરશો ગભરાશો રોગ કકડ કરશો એના કરતા બેટર કે સમજી અને દરેક ની માવજત રાખો બોલાય એવો છે વણ બોલાયેલા મહેમાન છે ગમે ત્યારે આપણા ઘરમાં પ્રવેશી જાય છે એ પ્રવેશી છે તમે જાતે લઈને જાઓ છો એમને એમ નથી આવતા આ કોરોના એવો છે કે એ પોતે નથી ચાલીને આવતો તમે એને સાથે લઈને જાઓ છો કે ભાઈ આ ચાલ મારી પાસે અને મારા ઘરે ચાલ હું તો છું તું મારી સાથે તો મેઝબાની કરજે જ મારા પરિવાર સાથે પણ કરજે કારણ કે તમે એકલા નથી તમે જો સંક્રમિત થશો તો મારો પરિવાર પણ થવાનો છે એટલે એ ખાસ અને તમે જે પેલી અર્ચનભાઈ વાત કરીને માસ્ક નહીં તો આમ આપણે આમ લટકાવીએ ને પછી નીચે એ લાળિયાની જેમ ભાઈ તમે નાના બાળકો છો આ લાડીઓ લટકાવને ફરો છો હવે તો સુધરી જાઓ તમે મોટા થયા ઘણી વખત એવું થાય છે અર્જનભાઈ નાના બાળકો આપણને સલાહ આપે ભાઈ મમ્મી પપ્પા તમે તમે આ જુઓ ટીવીમાં શું ચાલી રહ્યું છે કેસ વધી રહ્યા છે તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે છેલ્લે જયેશભાઈ સાથે પણ આ મેં ઇન્સિડન્ટ શેર કર્યો હતો કે બાળકો એવી સલાહ આપે કે ભાઈ મને હું તો ઘરમાં રહું છું મને નથી થવાનું જો મને થશે તો તમારા કારણે થશે કારણ કે તમે બહાર જાઓ છો અને તમે લઈને આવશો પ્રવેશશો તમારી સાથે કોરોનાને લઈને આવશો તો બાળકો માટે તો વિચારો અર્જનભાઈ એકદમ સાચું અને જાણે સમજણ તો એટલી બધી અદ્ભુત છે સંધ્યા તમે માનશો નહીં કે એટલી બધી સમજણ છે કે ઘરમાં જો વૃદ્ધ વ્યક્તિ હોય તો એની પાસે તરત ના જઉં આમ હાથ બાત ધોઈને એની પાસે જઉં આ સમજણ છે પણ એ સમજણ ને આદત નથી બનાવતા અને એટલા માટે કોઈ પણ સંજોગોમાં ન ધાર્યા ન બનેલા એવા પ્રસંગો તમારી સામે આવીને ઉભા રહેશે કે તમારી આંખો હંમેશા માટે જ રહી જશે તમને એટલા બધા આશ્ચર્યો રહ્યા કરશે જીવનમાં અને અફસોસ રહ્યા કરશે એક વ્યક્તિના ઘરમાંથી જવાથી માત્ર ઘરના ખૂણા ખાલી નથી થતા અંતરના ઓરડા ખાલી થઈ જતા હોય છે અને એટલા જ માટે આ બધાને ટકાવી રાખવા માટે આપણે તો જાગૃત થવું જ પડશે બિલકુલ બિલકુલ અર્જનભાઈ ખૂબ ખૂબ આભાર બહુ સારી વાત આપે કરી છે આપ ઓછો સમય આજે આપી શક્યા છો પરંતુ આશા રાખીએ કે ફરીવાર આવો ત્યારે વધારે સમય આપણે વાતચીત કરીએ ને આટલી જે સુંદર સલાહો છે તે આપ આપી શકો તો બંને ડોક્ટર તો આપણી સાથે જોડાયેલા છે અર્ચનભાઈ અત્યારે આપણાથી વિદાય લઈ રહ્યા છે પરંતુ ડિબેટ યથાવત રહેવાની છે ને આગળ આપણે એક્સ ઈ વેરિયન્ટ વિશે વાત કરવાના છે આપ જોડાયેલા રહેશો આપ ક્યાંય ન જતા ભૂલે ચૂકે જો ટીવી સામેથી ગયા છો તો બહુ જ મહત્વની જે વાત છે એ કદાચ તમે ચૂકી જશો માટે ટીવીની સામેથી તમારે હલવાનું નથી નાનકડા બ્રેક બાદ પાછા ફરીએ છીએ એટ્સ ઈ જેનો ઓવરએન્ટ છે તેનો પહેલો કેસ આવી ચૂક્યો છે વડોદરામાં કેસ આવી ચૂક્યો છે બીજા શહેરોમાં ન ફેલાય અંગે સાવચેત રહેવાની જરૂર જઈશું અને લોકો શું વિચારી રહ્યા છે શહેરીજનો શું વિચારી રહ્યા છે નવા વેરિયન્ટ વિશે અને આ સાથે જ આ સાથે જ સાવચેતી કયા પ્રકારે જરૂરી છે લોકોના મતે કારણ કે અત્યારે તો લોકો એવું જ વિચારી રહ્યા છે ઋત્વિજ કે ભાઈ કોરોના જતો રહ્યો છે એટલે આપણે માસ્ક પહેરવાની જરૂર નથી જોકે આપની આસપાસ જેટલા લોકો છે તમામ લોકોએ માસ્ક પહેરેલું છે પરંતુ એમને એ પણ પૂછજો કે આપણે અત્યારે લાઈવ થઈ રહ્યા છે એટલે જ માસ્ક પહેર્યું છે કે એ રોજે આ માસ્ક પહેરીને રાખે છે જી જન્યા સૌથી મહત્વની બાબત તો એ છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે કોરોના કેસની અંદર ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે લોકો બેફિકર થઈ ગયા હતા જાણે કે કોરોના વાયરસ ન હોય તે પ્રકારે જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી ક્યાંય પણ લોકોના ચહેરા ઉપર માસ્ક જોવા ન મળતા હતા પોલીસના ડરથી જ લોકો જાણે માસ્ક પહેરતા હોય તેવું લાગી રહ્યું હતું અને હવે જ્યારે એક નવો વેરિયન્ટ બહાર આવ્યો છે વડોદરાની અંદર સૌ પ્રથમ કેસ જોવા મળી રહ્યો છે જે દર્દી છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે ડરનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે પણ લોકો બહાર જેટલા પણ લોકો ફરી રહ્યા હતા તે મોટાભાગના લોકો હવે માસ્ક પહેર્યા હોય તેવું નજરે જોવા મળ્યું હતું આપણી સાથે કેટલાક શહેરીજનો છે આપણે તેમની સાથે વાત કરીશું સૌ પ્રથમ આપણી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે લોકો બેદરકાર બન્યા હતા અને હવે જ્યારે નવા વાયરસ જે નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે કયા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગુજરાત સરકાર તરફથી કે આજે નવો વોરિય એમિક્રોન વોરિયન્ટ ઈ થ્રી આવ્યો છે તે ગુજરાતમાં આજે ચોત્રીસ કેસ છે માટે બધાએ જાહેર જગ્યાએ જાઓ ત્યાં માસ્ક જરૂરી પહેરો સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સ રાખો પ્લીઝ બેદરકાર ના બનો આવું લોકો ક્યાંક ને ક્યાંક બેદરકાર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કારણ કે ભીડ પણ એકઠી થઈ રહી હતી ચહેરા ઉપર માસ્ક પણ ક્યાંય જોવા નતા મળી રહ્યા હવે કયા પ્રકારની તકેદારી રાખવી આપના મતે જરૂરી છે હવે ફરી આ ગુજરાતમાં નવો કેસ આવી રહ્યા છે કોરોનાના તો ફરી એવું જ ફરી ના થાય તે માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કનું પહેરવું અને સેનિટાઈઝરનો ઉપયોગ એવમ કરો એવમ જે આપણે પ્રસંગોમાં ભીડભાડ કરીએ છીએ તે ઓછી કરવી જોઈએ સામાજિક પ્રસંગમાં પણ લિમિટેશન માણસો રાખી અને આપણે તકેદારી રાખવી તેવી જાહેર જનતાને નમ્ર અપીલ છે હવે ખાલી એક વાત કરવામાં આવે તો એક માસ્ક જે છે તે જ ફરજિયાત બનાવવામાં આવ્યું છે બાકી મોટા ભાગના જે પ્રતિબંધો હતા તે રાજ્ય સરકાર દ્વારા પણ દૂર કરી દેવામાં આવ્યા છે તો આપનું શું માનવું છે હવે જ્યારે એક નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે તો સરકાર દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ કે જેથી કરીને ફરી એક વખત જે જનતા છે તે કોરોનાના કહેરનો ભોગ ન બને જાગૃતિ સૌથી પહેલી જરૂરિયાત છે એટલે સરકાર દ્વારા જ સરકાર જ ગઈ વખતે અમને જાગૃત કર્યા હતા અને સરકાર દ્વારા પ્રતિબંધો અને સરકાર દ્વારા જ જાહેરાત કરી અને લોકોને જાગૃત કર્યા હતા હવે અમારી અમે લોકો આજથી હું પોતે અમે લોકો જ બિલકુલ બેફિકર થઈ ગયા હતા પણ હવે આજથી અમને એવું લાગે છે કે ના પાછું કોરોનાનું અસ્તિત્વ થઈ ગયું છે અને આપણને સૌને ખબર છે કે એકદમ પાછો તરત જ એકદમ ફેલાઈ જાય છે તો સરકાર શ્રી તો કરશે જ પણ અમે લોકો પણ હવે જાગૃત થઈએ આપણે બીજાને જાગૃત કરીએ અને આપણા આડોશ પાડોશ પરિવારને વધારે જાગૃત કરીએ સરકારે ખાસ જે છૂટ મૂકી દીધી હતી સરકાર તરફથી જે છૂટ મૂકી દીધી હતી એ પાછું એ નિયંત્રણો લાવે પ્રતિબંધો લાવે અને તો જ બધા ફરીથી એને ગંભીરતાથી લેશે મહત્વની બાબત તો એ છે કે હવે જ્યારે જે પ્રકારે કેસો સામે આવી રહ્યા છે ત્યારે લોકો પણ હવે આ બાબતે ગંભીર બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેની અસર પણ હવે બજારોની અંદર જોવા મળે તો નવાય નહીં કારણ કે જે પ્રકારે જનતાએ ભોગવ્યું છે કે જેની જે પ્રથમ બે લહેર અને જે ત્રીજી લહેર હતી પ્રથમ બે અંદર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે હવે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને સાથે સાથે સરકાર દ્વારા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકો બેફિકર હવે જયારે નવો વેરિયન્ટ આવ્યો છે ત્યારે એ લોકો વેચી રહ્યા છે અને એ માની પણ રહ્યા છે કે હવે તો આપણે સાવચેતી જરૂરી છે સવાલ હવે એ આવે છે કે આ વેરિયન્ટ જે એક્સ ઈ વેરિયન્ટ છે જયેશ તો એને કઈ રીતે આપણે ઓળખવું જોઈએ લક્ષણો કયા પ્રકારના હશે શું અને કેટલો ગંભીર હશે આ કેટલા કેસ આવી શકે છે કારણ કે અત્યારે જે રીતે મેં પહેલા પણ જણાવ્યું કે છેલ્લા નવ દિવસમાં કેસીસ વધી ગયા છે તો એ કેટલો આંકડો પહોંચી શકે છે આ અને ઇન્ફેક્ટિવિટી જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે સંધ્યાબેન નોર્મલ બીએ ટુ કરતાં નાઇન પોઈન્ટ એટ પર્સન્ટ વધારે છે એટલે તમે કલ્પી શકો છો કે જે પહેલાં જે આટલો બધો ફેલાયેલો એના કરતાં આની ઇન્ફેક્ટિવિટી એટલે ચેપી વધારે છે એટલે વધારે ફેલાઈ શકે છે પણ આપણે એની સામે પોઝિટિવ પોઈન્ટ્સ વિચારીએ તો ત્રણ ચાર વસ્તુઓ બહુ સરસ છે એક તો પહેલાંમાં પહેલું એ છે કે આ આપણો ફોર્થ વેવ આવી રહ્યો છે એ પહેલાં ત્રણ વેવ આપણા આવી ગયા છે એટલે હર્ડ ઇમ્યુનિટી જેને કહીએ છીએ કે લોકોમાં પોતપોતાની અંદર ઇમ્યુનિટી ડેવલપ થઈ હોય બીજી વસ્તુ એ છે કે વેક્સિનેશન આપણે એકસો પંચ્યાસી કરોડ લોકોનું એકસો પંચ્યાસી કરોડ ડોઝ આપણે વેક્સિનેશનના અપાયેલા છે અને એમાં ઇવન બાર વર્ષના છોકરાઓ સુધીના આપણે વેક્સિનેશન્સ થયેલા છે જે ક્યારેય થયા નહોતા પહેલાં એટલે એ એક બીજું એક એડવાન્ટેજ છે ત્રીજી વસ્તુ એ છે કે આપણે જે બતાવ્યું એ પ્રમાણે લોકોને અત્યારે ખબર છે કે આ ત્રીજી વેરિયન્ટ આવી છે એક્સી તો આપણે વી હેવ ટુ બી કેરફુલ તો એટલીસ્ટ આપણા ટીવી માધ્યમથી બી એ લોકો જો આટલા કેરફુલ થતા હોય તો આનાથી વધારે સારી વસ્તુ શું છે અને ચોથું કે જે ખરાબ અનુભવ આપણને ડેલ્ટામાં જોયેલા છે એ કદાચ લોકો ભલે ભૂલી ગયા હોય પણ આ નવા નામથી એ લોકોને તરત જ પાછા બેઠા થઈ જશે કે હવે આ વસ્તુ ફરી આપણા ઘરમાં ના થવી છે બિકોઝ દે હેવ લોસ્ટ હ્યુજ નંબર ઓફ પીપલ અને બહુ જ મૃત્યુ આંખ બહુ ઉપર હતો એનો એ વખતનો તો એ સંજોગોમાં આ વસ્તુઓ આપણે દવાઓની વાત કરીએ કે એ વખતે જે અવેલેબિલિટી દવાઓની હતી એના કરતાં અત્યારે આપણી પાસે ઘણી દવાઓ અવેલેબલ છે કે જે આઉટડોરના બેઝ ઉપર બી કરી શકીએ છીએ બીજું વેક્સિનેશન્સ જે પહેલા હતા એના કરતાં અત્યારે મલ્ટિપલ વેક્સિનેશન નેઝલ વેક્સિન બી આવી ગયેલી છે પાંચ છ જાતની ઇન્ડિયાની આપણી પોતાની બે વેક્સિન છે એ સિવાય અને કહેડી ઝાયડસની બી વેક્સિન આવી ગયેલી છે તો આ બધી વેક્સિનેશન્સ બી આપણી પાસે અવેલેબલ છે

છે તો આવા સમયે આપણે શું કરવું જોઈએ આપણા તરફથી આપણે શું તકેદારી રાખવાની છે બીજી એ પણ જાણીશું એક હાલ નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છે બ્રેક બાદ આ અંગે પણ વાતચીત કરીશું લોકો શું વિચારી રહ્યા છે એ તો અમે આપને બતાવી જ રહ્યા છે તબીબી સલાહ પણ આપના માટે એટલી જ જરૂરી છે અને હવે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થવાની છે તો આ પ્રિકોશન ડોઝ શું છે એ ખાસ આપ જાણજો બ્રેક બાદ વાત કરીએ

શું માસ્ક પહેરવું જોઈએ કે માસ્કમાં છૂટી આપવી જોઈએ તે તમામ તર્ક વિતર્કો હજુ પણ અહીં જોવા મળે ઘણા લોકો માસ્કમાં પણ આજે પણ જોઈએ છે તો કેટલાક લોકો માસ્ક આજે પણ નથી પહેરતા સરકાર કહી રહી છે કે હજુ પણ માસ્ક જે તે પહેરવું જોઈએ હજુ પણ કોઈ સરકારી નવી ગાઈડલાઈન આવી નથી નવો વેરિયન્ટ પણ આવી રહ્યો છે તેમ છતાં પણ લોકો છે તે માસ્ક વગર જોવા મળતા હોય છે આપણે પણ માસ્ક નથી પહેર્યું શું કહેવું જોઈએ માસ્કમાં છૂટછાટી આપી દેવી જોઈએ સરકારે ના બીજા દેશોમાં અત્યારે કોરોના ચાલુ જ છે અને નવો વેરિયન્ટ ઇન્ડિયામાં પણ આવી ગયો છે પણ હજી અહીંયા એટલો બધો ડર નથી જેના લીધે અમે માસ્ક નથી પહેર્યું પણ માસ્ક તો પહેરવું જોઈએ આપણા ભારતની કરોડની પબ્લિકમાં કોરોના હોય હોય કે ના કાયમ જિંદગી ભર થઈ ગયું લોકો પહેરવું જોઈએ માસ્ક માસ્ક હા ભીડભાડ ભીડભાડવાળી જગ્યા ઉપર પહેરવું જોઈએ માસ્ક અને એના સિવાય સરકારે છૂટ આપી દીધી છે હવે કોરોનાના હિસાબે લોકો પોતે જાગૃત થઈ જ ગયા છે ભીડભાડ ભાડ હોય ત્યાં પોતે પહેરે જ ભીડ ભાડ નથી હોતી ત્યાં છૂટ આપી દેવી મારા હિસાબે એવું છે કે જેને માસ્ક પહેરવાનું હોય એ પહેરે અને જેને ના પહેરવાનું હોય ના પહેરે બરાબર કેમ કે કોરોના જેવું કંઈ લાગતું નથી અત્યારે આ તમામ જે ઓપિનિયન છે લોકો આપી રહ્યા છે માસ્ક પહેરવું પણ જોઈએ એ પણ લોકો માને ઘણા લોકો એવા પણ છે કે જે રેગ્યુલર પણ માસ્ક પહેરે છે તો કેટલાક એવા લોકો પણ છે કે ભીડભાડની જગ્યાએ ભીડભાડની વિસ્તારો ઉપર માસ્ક ન પહેરવું જોઈએ તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે તો સાથે એ પણ સજેશન આપી રહ્યા છે કે સરકારે આ નિયમ છે તે દૂર કરવો જોઈએ કારણ કે આના કારણે હજુ પણ દંડ છે તે લેવામાં આવતું છે તેના કારણે સામાન્ય માણસને તેને બધી પરેશાની થતી હોય છે ત્યારે છે કે નવો વેરિયન્ટ જે કોરોના આવ્યો છે તે લોકોને કેટલો ઘાતક સાબિત થાય છે અને શું ફરીથી નવા કડક નિયમો છે તે અમલમાં થાય છે કે નથી થતા તે આવનારો સમય જ બતાવશે પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ તો આપણે જોયું કે અમદાવાદીઓ શું વિચારી રહ્યા છે ડોક્ટર ગર્ગ આપણે ભારતમાં એક્સ ઈ સામે લડવા માટે આપણે કેટલા તૈયાર છે સવાલ એ છે કારણ કે એક રિપોર્ટ એ આવી રહ્યા છે કે એન્ટીબોડી આપણી બની ગઈ છે એટલે કદાચ એટલો ગંભીર અસર ચીન જેવી અસર આપણે ભારતમાં ન થઈ શકે તો આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની પાછળના કારણો શું હોઈ શકે જો આ જો એક્સી નવો વેરિયન્ટ સામે આવી રહ્યો છે આ આના બાબત જેટલી પણ કન્ટ્રીઝમાં આ ફેલાયેલો છે અને રિસર્ચમાં બહાર આવી રહ્યો છે એક વાત આ ક્લિયર છે કે આ એક રિલેટિવલી માઇલ્ડ વાયરસ છે બીજું ભૂતકાળમાં પણ તમે જેટલા વાયરસ કોરોનાના થયેલા છે અને બાદમાં જેટલા પણ એન્ટિબોડી સર્વે થયેલા છે આમાં એક વાત બિલકુલ ક્લિયર સામે આવેલી છે કે છ કે આઠ મહિના પછી કે તો જેને કોરોના થયેલો છે એ પેશન્ટ કે જે વેક્સિનની બંને ડોઝ લીધેલી છે એ ગ્રુપના પેશન્ટમાં છ કે આઠ મહિના પછી એન્ટીબોડી ટાઈટર્સ ધીમે ધીમે ફિનિશ થઈ જાય તો એટલે આવી રીતની એક પોસિબિલિટી છે કે કદાચ બધામાં અત્યારે એન્ટીબોડી ટાઈટર્સ ઓછો હશે તો એટલે આ જો બુસ્ટર ડોઝ નો ગવર્મેન્ટ કાલથી અભિયાન ચાલુ કર્યો છે એ ડેફિનેટલી એક સારો રહેશે કેમ કે ભૂતકાળમાં પણ આપણે થર્ડ લેયરમાં આ બીકોઝ ઓફ વેક્સિનેશન જ બહુ ઓછી મોર્ટેલિટી જોવામાં મળી હતી ચાઇનામાં પણ આ એક થોડો એક કન્ફ્યુઝિંગ ઇસ્યુ છે કે ચાઇનામાં પણ વેક્સિનેશનનો પ્રોગ્રામ સારો થયો છે છતાં પણ કેમ આ એક્સી વેરિયન્ટ વધી રહ્યો છે કદાચ આ એક્સી વેરિયન્ટ વેક્સિનને એસ્કેપ તો નહીં કરી રહ્યો આ એક અત્યારે રિસર્ચનો સબ્જેક્ટ છે પણ મારી પર્સનલ રાય એવી છે કે આ એક્સી વેરિયન્ટ આગળ નહીં ફેલે એટલે માટે દરેક ઇન્ડિવિજ્યુઅલ ને સેલ્ફ જવાબદારી હવે સમજવી જ પડશે બિલકુલ અને પ્રિકોશન ડોઝ લેવાની કેટલી જરૂર છે સર છેલ્લો એક લાઈનમાં જવાબ આપનો બહુ ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ ડાયગ્નોસિસ નહીં કરવાનો ગમે તે અર્લી સ્ટેજમાં શરદી કફ ઉધરસ તાવ નોઝિયા વોમિટિંગ ડાયરિયા ગમે તે કોઈ પણ વાયરલ જેવા સિમ્પ્ટમ્સ દેખાય તો સેલ્ફ ડાયગ્નોસિસ મેડિકલ સ્ટોર બિલકુલ તો તરત જ સરે જે રીતે વાત કરી છે કે આવા કોઈ પણ લક્ષણો જો તમને જણાય તો સામાન્ય ન ગણતા હવે સામાન્ય ન ગણતા કારણ કે એક્સી ની એન્ટ્રી થઈ ચૂકી છે અને એ તમારા સુધી પહોંચતા વાર નહીં લાગે જો તમે તેને સામાન્ય તાવ શરદી ઉધરસ ગણ્યું તો એટલે માટે આ સાવચેતી રાખવાની બહુ જરૂર છે ડોક્ટર ગર્ગ અને ડોક્ટર જયેશ આપનો આભાર અમારી સાથે ડિબેટમાં જોડાવા બદલ લોકોને જે સલાહ આપી છે આ સૂચનો આપ્યા છે અમે એ જ કહી રહ્યા છે તમે આ સૂચનોને માનજો અને જે પણ સૂચન આપવામાં આવ્યા છે તમે પોતે તેનું પાલન કરજો નહીતર તમને કોઈ નહીં બચાવી શકે આ એક્સ ઇ વેરિયન્ટથી માટે સ્વસ્થ રહેવું હોય તો સૂચનોનું અને નિયમોનું પાલન કરજો નમસ્કાર